નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2 પૂર્ણ કર્યું હતું. સ્વાધ્યાય 3.3 ની અંદર આલેખો હોવાથી આપણે સ્વાધ્યાય 3.3 અત્યારે ચલાવતા નથી, કારણ કે આલેખો દોરવા માટે આપણે આલેખ પત્રોની જરૂર પડશે, બરાબર, જે અત્યારે દરેક વિદ્યાર્થીઓ પાસે હાજર હશે નહીં. તો જે તે સમયે આપણી શાળાઓ ખુલશે ત્યારે આપણે આપણા આલેખો જે બાકી રાખીએ છીએ એ આપણે ત્યારે ચલાવીશું. એના પછી જોઈએ તો સ્વાધ્યાય 3.4 ની અંદર આપણને કહો કે નીચે આપેલી ઘટના ચોક્કસ બનશે, અશક્ય છે, બની શકે પણ ચોક્કસ નહીં. આમાંથી આપણને વર્ગીકરણ કરવાનું કીધેલું છે, બરાબર. તો ચલો પહેલી વાક્ય જોઈએ. ગઈકાલ કરતા આજે તમારી ઉંમર વધુ છે. તો ચલો ગઈકાલ, ગઈકાલ એટલે જે કાલ જતી રહી છે એના કરતા તમારી આજની ઉંમર વધુ છે. તો આ ઘટના કેવી છે? ચોક્કસ ઘટના કહેવાય. તમે જેમ દિવસ પસાર કરો એમ તમારી ઉંમર કોઈ દિવસ ઘટે છે? તો ના સાહેબ, ઘટતી નથી. આપણી ઉંમર કેવી થાય છે? વધતી જ રહે છે, બરાબર. તો આ એક એવી ઘટના છે, ચોક્કસ ઘટના છે. ચલો એના પછી જોઈએ. એક સિક્કાને ઉછાળતા હેડ આવે. ચલો સિક્કો આપણે ઉછાળીએ ત્યારે એમાં બે બાજુઓ હોય, હેડ અને ટેલ. તો હેડ આવે એવું જ ચોક્કસ છે નહીં. તો એનું વર્ગીકરણ શેમાં થશે? બની શકે પણ ચોક્કસ નહીં. એના પછી જોઈએ, પાસાની જ્યારે ફેંકવામાં આવે ત્યારે 8 મળે. ચલો પાસાની અંદર 1 થી 6 સુધીના જ પાસા હોય, એમાં 8 હોય નહીં. જો પાસાની અંદર 8 હોય નહીં તો એ ઘટના બની શકે જ નહીં. તો એનો જવાબ શું આવશે? આ ઘટના કેવી છે? અશક્ય છે. એના પછી જોઈએ, હવે પછીની ટ્રાફિક લાઇટ લીલા રંગની દેખાશે. તો ચલો ટ્રાફિક લાઇટો 3 કલરની હોય, યલો, રેડ અને લીલા કલરની, એટલે કે ગ્રીન કલરની. તો આ ઘટના ચોક્કસ છે નહીં, એટલે કે ગ્રીન થઈ શકે પણ ચોક્કસ નહીં. કોકવાર લાલ બી થાય, કોકવાર પીળી પણ થાય, બરાબર. તો એનું વર્ગીકરણ શેમાં થશે? બની શકે પણ ચોક્કસ નહીં. એના પછી, આવતીકાલનો દિવસ વાદળ છાયો હશે. ચલો આવતીકાલ શું થવાનું છે એ આપણને કોઈને ખબર છે નહીં, બરાબર. પણ હા, કદાચ વાદળછાયું વાતાવરણ થઈ પણ શકે, બરાબર. તો આનું વર્ગીકરણ શેમાં કરીશું આપણે? બની શકે પણ ચોક્કસ નહીં. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 2. તો એક પેટીમાં કેટલી લખોટીઓ છે? 6 લખોટી છે, જેના પર 1 થી 6 અંક લખવામાં આવેલા છે. ચલો પ્રશ્ન નંબર 1. 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના. ચલો પહેલા તો આપણે સંભાવના શું છે જોઈ લઈએ. સંભાવના, આપણી જોડે કેટલા પાસા છે? કુલ 6 પાસા છે. કેટલા પાસા છે? 4, 5 અને 6. આની પર 1 લખેલો છે, આની પર 2, 3, 4, 5 અને 6. જો આ પાસાઓને આપણે ગોળ ગોળ ફેરવીને નાખીએ તો 2 નંબર આવવાની સંભાવના કેટલી? તો કુલ કેટલા છે આપણી જોડે? 6. સંભાવના શોધવાનું સૂત્ર છેદમાં કુલ સંખ્યા, અને બગડો લખેલો હોય એવી સંખ્યા કેટલી છે? 1 જ છે. તો પાસામાં 2 પડવાની સંભાવના, 2 પડવાની સંભાવના કેટલી થશે? 1/6, બરાબર. કેવી રીતે 1/6? 6 એટલે કે કુલ સંખ્યા, અને બગડો લખેલો અંક હોય એવો પાસો 1 જ હોય, એટલે કેટલા આવશે? 1/6 આવશે. એના પછી જોઈએ, 5 અંક લખેલી લખોટી નીકળવાનું. ચલો 5 અંક લખેલી લખોટી પણ કેટલા છે? 1 જ છે, એટલે કે 1/6, એનો પણ જવાબ શું આવશે? 6 જ આવશે, બરાબર. પછી એક ઉદાહરણ લઈએ. સિક્કાને ઉછાળતા હેડ આવવાની સંભાવના. ચલો સિક્કામાં કુલ કેટલી બાજુઓ હોય? 2. તો છેદમાં કેટલા રાખી દેવાના? 2. અને હેડ કોઈ પણ એક સાઈડ હોય,
એટલે ઉપર કેટલા આવશે 1 તો હેડ પડવાની સંભાવના કેટલી આવશે 1/2 આવી શકે છે બરાબર 1/2 જેટલી સંભાવના છે કે આપણે સિક્કાને ઉછાળીએ તો હેડ આવે એવી કેટલી સંભાવના છે 1/2 સંભાવના છે બરાબર એના પછી જોઈએ તો કઈ ટીમ રમત પહેલા શરૂ કરે તે માટે સિક્કો ઉછાળવામાં આવે છે તમારી ટીમ શરૂઆત કરે તે માટેની સંભાવના આપણે હમણાં સિક્કાની વાત કરી કે હેડ આવવાની સંભાવના કેટલી છે 1/2 તો પ્રશ્ન નંબર 3 નો જવાબ પણ શું થશે 1/2 જ આવશે તો અહીં આપણે ચેપ્ટર નંબર 3 પૂર્ણ કરીએ છીએ ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે આલેખો બાકી રહેશે જે આપણે રૂબરૂ જે તે દિવસે આપણી શાળાકીય સંસ્થા શરૂ થશે એ દિવસે આપણે આલેખ પત્રની અંદર જોઈશું આગળના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 4 ની શરૂઆત કરીશું જેનું નામ છે સાદા સમીકરણો બરાબર જેની અંદર આપણને x y z આવા બધા અજ્ઞાત સંખ્યાઓ શોધવાના સમીકરણો ઉકેલવાના આવશે તો ચેપ્ટર નંબર 3 સુધીનો આપણે અહીં જ પૂરું કરીએ છીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરીશું બરાબર ત્યાં સુધી દરેક વિદ્યાર્થીએ ચેપ્ટર નંબર 3 પોતાની નોટબુકમાં પૂર્ણ કરવાનો રહેશે